વિઝન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું 13મું ચેપ્ટર, એમાં ફર્સ્ટ છે 13.1. આની અંદર વપરાતા દરેક સૂત્ર મેં આગળના વિડીયોમાં અપલોડ કરી દીધું છે અને બતાવ્યું છે કે આ સ્વાધ્યાયમાં કયા કયા સૂત્ર વપરાશે. ઓકે, તો 13.1માં પહેલો એક્ઝામ્પલ એવો છે, જો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો. ઓકે, આ એક ઘનફળ છે, ઘન છે, આ બીજું ઘન છે, દરેક આનું ઘનફળ આપેલું છે 64 અને આનું બી 64 હશે, બરાબર. તો બેઉને જોડવાથી મળતું જે આ લંબઘન તૈયાર થયું આખું, એનું ઘનફળ આપણે શોધવાનું છે. ઓકે, તો પહેલાં પહેલું જે આપણને આપ્યું છે એ લખી દેવાનું કે દરેક સમઘનનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ છે. દરેકનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. હવે આપણને દરેકની બાજુ નહીં ખબર, ઘનફળ શોધવા માટે આપણને શું જોઈએ? બાજુ જોઈએ. તો પહેલાં અમે ધરી લઈશું કે ધારો કે દરેક બાજુની લંબાઈ શું આવશે? એક્સ સેન્ટીમીટર, બરાબર. દરેક બાજુની લંબાઈ આપણે શું લઈ લઈશું? એક્સ, કેમ કે સમઘન છે તો સમઘનની બધી બાજુ કેવી હોય? સરખી હોય. ઓકે, તો દરેક બાજુની લંબાઈ જો એક્સ હોય તો સમઘનનું ઘનફળ શું થાય? સમઘનનું ઘનફળ બરાબર શું થાય? એક્સની 3 ઘાત સેન્ટીમીટર ક્યુબ, બરાબર. ચલો, સમઘનનું ઘનફળ આપણને આપેલું છે, રકમમાં કેટલું છે? 64, બરાબર. તો 64 સેન્ટીમીટર ક્યુબ બરાબર x³. તો આ બે જ્યારે 64નું આપણે ઘનફળ કાઢીશું, ઘનમૂળ કાઢીશું, તો શું થાય? 64 કોનો ઘન છે? તો એ x બરાબર 4 કેમનું થાય? તો જુઓ, 4નું તમે જો ઘન કરો તો શું થાય? 64 ચોકુ ચોકુ 16, 16 ચોક 64, બરાબર. આ રીતે હવે આપણને એક્સ મળી ગયું, બરાબર. હવે આપણે એની દરેક બાજુની ડાયમેન્શન આપણને મળી ગયા, બરાબર. બંને સમઘન છે એને જોડો તો શું થઈ જાય? 2x થઈ જાય. એક x આનો અને એક x આનો, બરાબર. જો આનો x અને બીજાનો, એટલે ટોટલ 2x, બરાબર. તો લખવાનું કે બંને સમઘનને જોડતા, બરાબર, મળતી લંબઘનની લંબાઈ બરાબર 2x, માટે લંબાઈ બરાબર 2x બરાબર 2 × 4 = 8 સેન્ટીમીટર. એ રીતે પહોળાઈ કેટલી થઈ ગઈ આપણી? જો પહોળાઈ x આપેલું છે, તો x બરાબર શું મળ્યું છે? 4 સેન્ટીમીટર. અને ઊંચાઈ બી આપણને મળી ગઈ એની જાતે જ, એ પણ કેટલી? 4 સેન્ટીમીટર, બરાબર. આપણને ત્રણેય ડાયમેન્શન મળી ગયા છે. હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ, બરાબર. તો આપણને આન્સર છેલ્લો મળી જશે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું છે સૂત્ર એનું? 2 × L × B, B × H, H × L, બરાબર. L કેટલું છે આપણું? 8. B કેટલું છે? 4. આ તો 4 જ છે, અને 4 × 8 કેટલું થશે? 8 × 32, 64 = 16 પ્લસ 8 × 4 = 32 કેટલું આવશે? 2 × 32 = 16, 32 કેટલું થશે? બરાબર, 32 ને 16 અને 20 ટોટલ આવશે આપણું 80, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર શું થશે? 160 સેન્ટીમીટર² એક વસ્તુ યાદ રાખવાની કે ઘન આવે, ઘનફળ, તો એક્સની 3 ઘાત આવે. પૃષ્ઠફળને ક્ષેત્રફળ આવે ત્યારે એનો વર્ગ આવે, બરાબર. તો આ તો તમારો પહેલો એક્ઝામ્પલ.
શાંતિથી એને સમજી વિચારીને પછી લખજો. આમાં સૂત્ર જ તમારું મેઇન હોય છે. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ એવું છે કે એક તમને અર્ધગોલક ઉપર શું આપેલું છે, પોળો નળાકાર બેસાડેલું છે, બરાબર. એક આવું પાત્ર છે કે અર્ધગોલક છે, નીચે ઉપર પોળો નળાકાર છે. અર્ધગોલકનો વ્યાસ આપણને આપેલો છે 14 સેન્ટીમીટર, બરાબર. અને વાસણની ઊંચાઈ ટોટલ આપેલી છે આપણને 13 સેન્ટીમીટર, બરાબર. તો વાસણની અંદરનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે આપણે. તો પહેલામાં પહેલી વસ્તુ, તમને રકમ પરથી આકૃતિ દોરતા આવડવી જોઈએ, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. તો નળાકારની ત્રિજ્યા બરાબર, જો નળાકારની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા, કેમ કે બેઉ કેવા છે, સેમ છે, બરાબર અર્ધગોલકની ત્રિજ્યા, બરાબર. તો બેઉની ત્રિજ્યા કેટલી છે, 14, વ્યાસ 14 છે, ભાગ્યા 2 કરીશું તો શું આવી જશે, 7 સેન્ટીમીટર ત્રિજ્યા મળી ગઈ, બરાબર. હવે શું છે, તો આપણને ટોટલ કુલ ઊંચાઈ આપેલી છે 13 સેન્ટીમીટર. હવે જુઓ, આની ત્રિજ્યા આપણને મળી 7 સેન્ટીમીટર, બરાબર. તો એ ત્રિજ્યા આમ પણ હોઈ શકે ને, કેમ કે આ તો શું છે, આખું ગોળ છે. તો આ ત્રિજ્યા 7 સેમી થવાની. તો આપણે નળાકારની ઊંચાઈ મેળવવી હોય ખાલી, તો કુલ ઊંચાઈમાંથી આટલી ત્રિજ્યા માઇનસ કરી નાખીએ તો નળાકારની ઊંચાઈ મળી જાય. ઓકે, તો લખીએ હવે કે નળાકારની ઊંચાઈ બરાબર 13 - 7, તો કેટલું આવી જશે આપણી પાસે, 6 સેન્ટીમીટર, બરાબર. નળાકારની ઊંચાઈ મળી ગઈ આપણને h બરાબર. હવે આનું પૃષ્ઠફળ શું હતું, કે ટોટલ આમાં કેટલું કોઈ પણ વસ્તુ મૂક્યું હોય પાત્રની અંદર કેટલું સમાઈ શકાય, બરાબર. તો લખવાનું એના માટેનું કે વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ બરાબર, ઓકે, ખુલ્લા, હવે આ જુઓ ખુલ્લા નળાકાર જે છે એનું લેવાનું, કે ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચે શું છે આપણું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ખુલ્લા નળાકાર માટેનું સૂત્ર શું છે, 2πRh. અર્ધગોલક માટેનું સૂત્ર શું છે, 2πR² બેમાં જો 2πR કોમન છે, તો બહાર લઈ લઈએ, અહીં શું વધ્યું એચ અને અહીં શું વધ્યું આપણી પાસે ખાલી આર. હવે આની અંદર કિંમત મૂકવાની છે, 2 × π ની કિંમત આપણને કેવી છે, કેટલી લેવાની છે, 22/7, આર આપણું છે 7, કૌંસમાં એચ કેટલો મળ્યો છે આપણને, 6+7. ઓકે, હવે તમે અહીંથી 7 કેન્સલ કરી નાખો, બરાબર. તો શું થઈ ગયું, 22 × 44 × 6 = 13, બરાબર. 13 × 44 કરો તો તમને 572 cm² આન્સર મળે. આપણો શું આવ્યો, ફાઇનલ આન્સર, કે જે આ આકારનું જે પાત્ર છે, બરાબર, એની અંદરની જે વક્ર સપાટી છે, ઓકે, એનું કુલ પૃષ્ઠફળ કેટલું છે, 572 cm², બરાબર. હંમેશા જોવાનું કે કીધું શું છે, કે અર્ધગોલકની ઉપર નળાકાર છે એટલે બેઉની ત્રિજ્યા તો સેમ જ થઈ જાય, બેઉનો વ્યાસ જો સરખો હોય તો, અને આ રીતે એની હાઈટ તમને મળી જાય, બરાબર, 6 સેન્ટીમીટર. ઓકે, ચાલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, બહુ ઇઝી છે એ પણ. આ રીતેનું આપ્યું છે કે અર્ધગોલકની ઉપર શંકુ છે, અભી શું હતું, અર્ધગોલકની ઉપર નળાકાર હતું, હવે આવ્યું આપણી પાસે અર્ધગોલકની ઉપર શંકુ. તો એના માટે જોઈએ હવે કે એક અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય,
તેવું એક રમકડું છે, બરાબર. તે બંનેની ત્રિજ્યા સેમ આપી છે, 3.5 સેન્ટીમીટર, અને રમકડાની કુલ ઊંચાઈ આપણને આપી છે 15.5, બરાબર. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ઓકે, તો પહેલાં પહેલું આપણે જેટલા આપણને ડેટા આપ્યા છે એ લખી કાઢીએ. તો આપણને શું આપ્યું છે, ત્રિજ્યા આપી છે, લખી દેવાની કે અર્ધગોલક અને શંકુની, શંકુના ના લખજો, શંકુના પાયાની ત્રિજ્યા બરાબર કેટલી છે, 3.5 સેન્ટીમીટર, બરાબર. એ જ રીતે એની રમકડાની કુલ ઊંચાઈ આપેલી છે, રમકડાની કુલ ઊંચાઈ બરાબર શું છે, તો 15.5 સેન્ટીમીટર. આટલી વસ્તુ આપણને આપેલી હતી. હવે આપણે શંકુની ઊંચાઈ શોધવી હોય તો કુલ ઊંચાઈમાંથી શું કરવાનું, ત્રિજ્યા ઓછી કર, માઇનસ કરી નાખવાની, બરાબર. તો અહીંથી આપણું એક્ઝામ્પલ ચાલુ થાય છે કે શંકુની ઊંચાઈ બરાબર શું કરવાનું, શંકુની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા. બરાબર, કુલ ઊંચાઈ કેટલી છે, 15.5 માઇનસ 3.5. તો 15 પોઈન્ટમાંથી 3.5 જાય તો કેટલા આવશે આપણા, 12 સેન્ટીમીટર, બરાબર. હવે આપણને શંકુ આવી ગયું એટલે શંકુની ત્રાસી ઊંચાઈ પણ ખબર હોવી જોઈએ, પણ આપણને આપેલી નથી. તો આપણે લખવાનું કે શંકુની ત્રાસી, આને તિર્યક પણ અમુક જગ્યાએ કહે છે, બરાબર. ઊંચાઈ બરાબર શું થશે એનું સૂત્ર, L² = h² + r² બરાબર. હવે આપણી પાસે h પણ છે અને r બી છે. h કેટલું છે આપણું, ટોટલ 12 આવ્યું ને આપણું, શંકુની ઊંચાઈ 12 આવી, બરાબર. તો 12 નો વર્ગ વત્તા r કેટલું છે આપણું, 3.5 નો વર્ગ. ચલો તો એનું શું થશે, હવે 12 નો વર્ગ શું થઈ ગયો આપણો, 144. 3.5 નો કેટલો વર્ગ થાય, તો 3.5 એટલે 35 જ ગણી લેવાના. 35 નો વર્ગ કેટલો થાય, 1225, અને સ્ક્વેર છે એટલે બે ડિજિટ કાપીને પોઈન્ટ મૂકી દેવાનું. ચલો 144 + 12.25 તો કેટલું થઈ જાય, 156.25 સેન્ટીમીટર² બરાબર. તો આ એનું આપણે ત્રાસી ઊંચાઈ શોધી કાઢી. હવે એનું કુલ પૃષ્ઠફળ, બરાબર. તો હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે બે વસ્તુ વપરાશે, એક અર્ધગોલક છે નીચે અને એક શંકુ છે, બેનું સૂત્ર વાપરવું પડશે, બરાબર. તો લખીએ હવે કે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું આવશે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે, πr(l), અને અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર શું છે, 2πr² બેમાંથી કશું સામાન્ય નીકળે એવું છે, πr શું વધે, l + 2r, આટલું વધે આ સાઈડ, બરાબર. હવે આમાં કિંમતો મૂકીએ આપણે ડાયરેક્ટ, તો πની કિંમત છે 22/7, r છે આપણું 3.5 એટલે આપણે પોઈન્ટ કરવા માટે નીચે મૂકી દઈશું 10, અને l છે આપણું 12.5 + 2 × 3.5 શું થશે, અહીંથી 7 × 5 = 35, 5 × 2 = 10, અને 11 × 2 = 22 એટલે અહીં ખાલી વધશે 11,
अँ शू आ बार पॉइंट पांच ने अनुसरवाड़ो गुणाकार थे तो बार पॉइंट पांच वत्ता सात आवशे पैंतीस दू सित्तेर एटले ते आशो टोटल तो आवशे कई ओगणीस पॉइंट पांच जयरे आ बेनो गुणाकार करशो बराबर अगियार ओगणीस पॉइंट पांचनू तो आवशे बसो चौदह पॉइंट पांच सेंटीमीटर स्क्वेर बराबर तो आपणुं आव्युं शुं रमकड़ानुं कुल पृष्ठफळ અહીં ખાસ જોજો છેદ કેમ ન ઉડાડી આપણે જે ત્રણ પોઈન્ટ પાંચ હતું એનો પોઈન્ટ કાઢીને નીચે શું મૂક્યું દસ તો ઇઝીલી તમને સાત પંચા પાંત્રીસ ઉડી જાય પાંચ દૂ દસ ઉડી જાય અને બે અને અગિયાર એટલે બાવીસ અગિયાર દૂ બાવીસ આ છેદ ખાસ જોજો અને તમને સૂત્રમાં જો હજુ પણ તકલીફ આવતી હોય તો તમારે પહેલાં આના પહેલાંનો જે વિડીયો છે કે જેમાં મેં આના સૂત્રો લખાયા છે એ તમે ખાસ કરીને જોઈ લેજો તમારું જે ડાઉટ છે ક્લિયર થઈ જશે ઓકે નેક્સ્ટ છે હવે ચોથું બરાબર ચોથા એક્ઝામ્પલમાં એવું છે કે સાત સેન્ટીમીટર બાજુવાળો એક સમઘન છે એની ઉપર એક અર્ધગોલક મૂકેલું છે બરાબર તો આ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે એ તમારે શોધવાનું છે બરાબર અને એનું પૃષ્ઠફળ શું છે એ તમારે શોધવાનું છે એવું કીધું છે બરાબર એક્ઝામ્પલ સારો છે બરાબર ચલો પહેલાં તો આપણે જે આપ્યું છે લખી કાઢીએ કે સમઘનની લંબાઈ આપેલી છે બરાબર તો સમઘનની લંબાઈ શું છે સમઘનની લંબાઈ એલ બરાબર સાત સેન્ટીમીટર બરાબર અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે હવે જો આની લંબાઈ આટલી છે અને અર્ધગોલક પણ આ રીતેનો ગોઠવાયેલો છે બરાબર તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે સાત જ જોવાનું ને તો લખવાનું અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો હોય સાત સેન્ટીમીટર બરાબર હવે એની ત્રિજ્યા કેટલી થાય લખવાની અર્ધગોલકની ત્રિજ્યા બરાબર કેટલી થાય સાત ભાગ્યા બે એટલે કેટલું આવશે પાછું બરાબર ત્રણ પોઈન્ટ પાંચ આવે ને સેન્ટીમીટર હવે ત્રિજ્યામાં તમે આ પણ યુઝ કરી શકો ને આ પણ એ આપણા ઉપર આધાર રાખે છે આપણે કયું વેલ્યુ યુઝ કરીએ છીએ બરાબર હવે આપણે આપેલા પદાર્થનું પૃષ્ઠફળ શોધવું છે આખું બરાબર તો શું કરવું પડશે તો પહેલાં પહેલું તો સમઘન જે બ્લોક છે આખો આપણો એનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલક જે એની ઉપર આખો મૂક્યો એનું પૃષ્ઠફળ અને એમાંથી આટલો ભાગ જે રાઉન્ડ છે આપણો એનો પાયો એ માઇનસ કરીએ ત્યારે આપણને આખું જે આ દેખાય છે આકાર એનું શું મળે પૃષ્ઠફળ મળે બરાબર તો એના માટે લખવાનું કે કુલ પૃષ્ઠફળ બરાબર કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે તો સમઘન બ્લોકનું પૃષ્ઠફળ સમઘન બ્લોકનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અર્ધગોલકની વક્ર સપાટી પૃષ્ઠફળ ઓછા એના પાયાનું જે ક્ષેત્રફળ છે શું કરવું પડે આપણે માઇનસ કરવું પડે તો અર્ધગોલક ના પાયાનું ક્ષેત્રફળ એટલું માઇનસ કરવું પડે બરાબર હવે બધાનું સૂત્ર મૂકીએ તો સમઘન બ્લોકનું શું થશે સિક્સ એલ સ્ક્વેર પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું શું છે ટુ પાઈ આર સ્ક્વેર અને અર્ધગોલકના પાયાનું શું છે તો પાયો શું બને છે સર્કલ બને છે એટલે સર્કલ એટલે વર્તુળનું પાઈ આર સ્ક્વેર હવે ઇઝી કરી નાખીએ ટુ પાઈ આર સ્ક્વેરમાંથી પાઈ આર માઇનસ કરે શું વધે ખાલી એક પાઈ આર સ્ક્વેર વધશે આપણી પાસે હવે એની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ તો સિક્સ એલ શું છે આપણું સાત બરાબર તો સાત ગુણ્યા સાત પ્લસ પાઈ શું લેવાનું છે બાવીસ સતમાઉસ આર શું થશે સાત ભાગ્યા બે લઈ લઉં છું કેમ કે ઇઝીલી છેદ ઉડી જશે આ અલગ બ્રેકેટમાં કરો આ અલગ બ્રેકેટમાં કરો તો ભૂલ ના પડે ચલો સાત સાત કેન્સલ
અગિયાર દુ બાવીસ, બરાબર. હવે આગળ વધીએ તો શું થાય છે જોઈએ. છ ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે શું થશે, સીધી સીધી ઓગણપચાસ, બરાબર. એક સ્ટેપ લખી કાઢું છું તો તમને ખબર પડે. અને આ બાજુ આવશે બરાબર છેદમાં બે. ચલો શું થશે, ઓગણપચાસ ગુણ્યા છ તો બસો ને ચોરાણું, સિત્યોતેર ભાગ્યા બે, બરાબર. હવે શું થશે, તો જે આ બે છે એની સાથે ગુણાકાર થશે, બસો ચોરાણું ગુણ્યા બે પ્લસ સિત્યોતેર ભાગ્યા બે, બરાબર. જો આ ના કરવું હોય તો એક કામ કરવાનું કે બસો ચોરાણું એવું ને એવું રહેવા દો, પ્લસ સિત્યોતેર ભાગ્યા બે જે છે એનું શું આવશે આપણું, આડત્રીસ પોઈન્ટ પાંચ, બરાબર. જ્યારે તમે ભાગાકાર કરશો, બે બાર રાખો, સિત્યોતેર તો બે તારી છ, બરાબર, બે અઠા સોળ, અને ઉપરથી આપણે પોઈન્ટ મૂકવાનું, બે પંચા દસ, બરાબર. તો આપણું શું આવ્યું, આડત્રીસ પોઈન્ટ પાંચ આવ્યું. ડાયરેક્ટ આનું તમે ભાગાકાર મૂકી દો તો બસો ચોરાણું પ્લસ આડત્રીસ પોઈન્ટ પાંચ શું થશે, ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો આ બહુ ઇઝીલી તમને મળી જાય કે આપેલા ઘન પદાર્થનું આખું જે પૃષ્ઠફળ છે, બરાબર, એ આ રીતે તમે એનું શોધી શકો છો, બરાબર. જોઈ લો એક વખત કેવી રીતે શું સૂત્ર મૂકવાનું છે, કેમનું સૂત્ર બને છે, એક્ઝામ્પલ પરથી કેમનું કયું સૂત્ર વાપરવું, આકૃતિ પરથી ખબર પડે કે શું છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે આપણું છઠ્ઠો એક્ઝામ્પલ, બરાબર. પાંચમો એક્ઝામ્પલ જોઈ લઈએ, સેમ જ છે, બરાબર. ચલો પાંચમો એક્ઝામ્પલમાં કેવું છે, તમને કોઈ ડેટા આપેલો નથી, ખાલી તમારે એલ આપેલું છે એના ઉપરથી સૂત્ર બનાવીને શોધવાનું છે. જો આપેલ સમઘન લાકડાના ટુકડામાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે, આખું સમઘન છે એની અંદરથી આટલો અર્ધગોલક શું કર્યો છે, કાપીને કાઢી લીધો છે. હવે અર્ધગોલકનો વ્યાસ એલ છે, સમઘનની ઊંચાઈ એલ છે, એની લંબાઈ એલ છે, એની પહોળાઈ એલ છે, બરાબર. તો આનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. બધા જ તમને ડાયમેન્શન સામે આપેલા છે એલમાં, ઓકે. તો હવે એના ઉપરથી આપણે કેમનું શોધીએ, તો લખીએ કે સમઘનની લંબાઈ શું છે, એલ છે, બરાબર. તો પાછું અર્ધગોલકનો વ્યાસ કેટલો થશે, અર્ધગોલકનો વ્યાસ એ પણ શું થશે, એલ, બરાબર. ગોળાની ત્રિજ્યા શું થશે, એલ બાય ટુ, બરાબર. હવે પાછું આનું સૂત્ર બનાવીએ કે સમઘનની અંદરથી અર્ધગોલક કાપી લીધા બાદ, બરાબર, શું પૃષ્ઠફળ વધે છે એ લખીએ. તો કેમનું થશે એનું ફોર્મ્યુલા, તો લખવાનું સમઘનમાંથી કાપી લીધા બાદ, અહીં લખું છું, સમઘનમાંથી કાપી લીધા બાદ બાકી રહેલ ભાગનું કુલ પૃષ્ઠફળ, બરાબર. શું થાય, તો સમઘનનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું, બરાબર, અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કાં તો ક્ષેત્રફળ ઓછા ઉપરનો જે આ સર્કલ બને છે, આપણે શું કરવાનું, આમાં બી માઇનસ કરવાનું છે. એટલે શું કરવાનું, તો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ, પહેલાં એક્ઝામ્પલ જેવું જ છે એટલે બહુ ઇઝી છે. ચલો હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ તો શું થશે,
સમઘનનું ક્ષેત્રફળનું શું છે? 6L નો વર્ગ. અર્ધગોલકની વક્ર સપાટીનું શું છે? તો 2πr² અને આપણું પાયાની ત્રિજ્યા ક્ષેત્રફળ પાયાનું પાયો કેવો છે? આપણો સર્કલ છે, તો πr² બરાબર. સેમ કે માઇનસ થશે શું વધશે? 1πr² વધે, 2πrમાંથી πr માઇનસ થાય તો બરાબર. હવે શું થશે? તો 6L² પ્લસ પાય શું છે? એવું ને એવું. આર શું લેવાનું છે? ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? 2L ભાગ્યા 2. તો 2L ભાગ્યા 2નો વર્ગ. ચલો પછી શું કરવાનું હવે? તો પાય ગુણ્યા 2નો વર્ગ છેદમાં 2નો વર્ગ શું થાય? 4 બરાબર. હવે આને સોલ્વ કરીએ તો કેવું થશે? 4નો લસા લઈ લેવાનો. તો 4 પહેલાં અહીં ગુણાશે, 6 × 6 = 24, L² છેદમાં 4 પ્લસ πL² છેદમાં 4 બરાબર. હવે આખામાંથી શું શું કોમન નીકળે એવું છે? તો L² કોમન નીકળે અને 4. તો L² ને 4 કોમન લઈ લઈએ અને અંદર શું વધે? 24 પ્લસ πI બરાબર. આ રીતેનું વધે. આપણો જવાબ છે 1² ફરી સમજાવી દઉં છું કે સૂત્ર મૂક્યું 6L² પ્લસ 2πr² પ્લસ πr² બરાબર. આ માઇનસ છે, સોરી બરાબર. તો 2πr માંથી πr માઇનસ થાય તો શું વધે? πr² વધે 1. ઓકે, હવે આરની વેલ્યુ આપણી પાસે છે ત્રિજ્યા L/2, એ મૂકીએ આપણે અહીં બરાબર. અને એનો વર્ગ કરીએ તો 2નો વર્ગ L, 2નો વર્ગ 4. 4ને ગુણી કાઢીએ, 6 × 6 = 24, L² છેદમાં 4. આ તો એવું ને એવું જ રહેવાનું છે આખું પદ બરાબર. હવે અહીંથી શું કોમન નીકળશે? તો L અને L, 4 4 લઈ લીધા બહાર. ઓકે, શું વધ્યું અહીં? 24π. આ આપણો હતો 5મા એક્ઝામ્પલનો જવાબ. બહુ ઇઝી છે બરાબર. અમુક મેથેમેટિકલ સ્ટેપ જે છે ગણિતના, એ તમારે ભૂલવાના નહીં, અને જેનું સૂત્ર છે કઈ જગ્યાએ વાપરવાનું એ ખાસ યાદ રાખવાનું, એટલે તમારું એક્ઝામ્પલ પૂરેપૂરા માર્ક્સ આવી જાય બરાબર. નીચે લખું તો લખી દેવાનું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું છે? L² ના છેદમાં 4, 24 પ્લસ πI એકમ સ્ક્વેર બરાબર. તો આ વિડીયો માટે આટલું જ. નેક્સ્ટ હવે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. ઓકે, આજે આપણે જોઈશું 6ઠું એક્ઝામ્પલ 13.1નું. ઓકે, આગળના વિડીયોમાં 5 એક્ઝામ્પલ કરાયા છે. જો તમને ના ફાયા હોય ગણતા તો આગળનો વિડીયો એક વખત ફરીવાર જોઈ લેજો. ઓકે, આજનો 6ઠો એક્ઝામ્પલ આપણે કરીએ કે દવાની એક કેપ્સ્યુલ, એનો આકાર આપેલો છે આ આ ટાઈપનું છે બરાબર. બંને બાજુએ અર્ધગોલક લગાડેલા હોય તે રીતનું છે. આકૃતિમાં આ રીતેનું આપેલું છે તમને બુકમાં બરાબર. અને એની લંબાઈ તમને આપી છે 14 મિલીમીટર અને એનો વ્યાસ આપ્યો છે 5 મિલીમીટર. હવે આ જ આકૃતિને તમારે થોડું અલગ કરી દેવાનું કે જે અર્ધગોલક છે ને એને થોડું અલગ રીતે બતાવો, અને આપણું જે પોર્શન છે એ શું છે? આપણું નળાકાર છે બરાબર. તો તમને એક્ઝામ્પલ ગણતા ફાવશે. આપણે શું કર્યું છે? બે સાઈડ જે અર્ધગોલક છે એને અલગ દર્શાવ્યા અને જે નળાકાર ભાગ છે એને અલગ દર્શાવ્યું છે બરાબર. હવે આનો વ્યાસ તમને આપ્યો છે 5 mm. તો ત્રિજ્યા આટલી માપીએ આપણે તો કેટલી થાય? 5 ભાગ્યા 2 થઈ જાય ત્રિજ્યા બરાબર. તો આપણે એક્ઝામ્પલ ગણીએ હવે કે આકૃતિમાં બતાવ્યા મુજબ શું છે અર્ધગોલકની ત્રિજ્યા. લખવાનું કે આકૃતિમાં બતાવ્યા મુજબ બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર શું છે? નળાકારની ત્રિજ્યા. કેમ કે બેઉ કેવા છે? સેમ જ જોડાયેલા છે બરાબર, એક જ પોર્શનમાં. તો કેટલું છે એનું? 5 ભાગ્યા 2 કરીએ તો આપણને એની ત્રિજ્યા મળી જાય 2.5 મિલીમીટર બરાબર. કેમ કે એનું વ્યાસ આપણને આપેલું છે 5 મિલીમીટર. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 2.5. હવે આપણે આટલું જ ભાગ જે છે નળાકાર એની આપણે લંબાઈ શોધવી હોય, કેમ કે આપણને તો કુલ આપેલી છે 14 mm બરાબર. તો અહીંથી પોઈન્ટ અને અહીંથી 2.5,
બે ત્રિજ્યા માઇનસ કરી નાખ્યા હતા, આપણને આટલું ભાગ મળી જાય બરાબર. તો લખવાનું આવે કે કેપ્સુલની બરાબર, કેપ્સુલની કુલ લંબાઈ કેટલી છે? 14 મિલીમીટર છે. માટે નળાકાર ભાગની લંબાઈ બરાબર, નળાકાર ભાગની લંબાઈ બરાબર 14 ઓછા 2.5 અને આ 2.5, ટોટલ કેટલું થઈ ગયું? 5 થઈ ગયું. 5 બરાબર શું થઈ ગયું? 14માંથી 5 જાય તો 9 મિલીમીટર. સમજ પડી બરાબર? આની ત્રિજ્યા છે આપણી 2.5, આની ત્રિજ્યા આપણી 2.5. તો બેની ત્રિજ્યા માઇનસ કરી નાખીએ ટોટલ 14માંથી, તો આપણને એનું નળાકારની જે છે એ માપ આપણને મળી જાય બરાબર. હવે આપણને નળાકારની જે લંબાઈ છે એ જ આપણી નળાકારની ઊંચાઈ બી કહેવાય. તમે નળાકારને આડું કરી દો તો આ લંબાઈ કહેવાય, અને આમ ઊભું કરી દો તો આ શું થઈ ગઈ? એની ઊંચાઈ. તો આ આપણી ઊંચાઈ પણ છે અને લંબાઈ પણ છે બરાબર. ચલો હવે આપણે એનું પૃષ્ઠફળ શોધીએ. તો કેપ્સુલનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે 2 અર્ધગોલક છે બેઉ છેડે, એટલા માટે. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર શું છે? 2πRh પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું શું છે? 2πR² સરખું શું છે? તો 2πR સરખું છે, સામાન્ય લઈ લીધું. અહીં શું વધ્યું? તો અહીં ખાલી વધ્યું h. અહીં શું વધે? તો 2 અને R બરાબર. ચલો હવે કિંમત મૂકીએ. 2 × 22/7 આર કેટલું છે આપણું? 5/2 લઈશું, કેમ કે છેદ ઉડાડવાનો છે એટલે. અને h છે આપણું 9 × 2/5/2. ચલો શું થશે હવે? છેદ ઉડાડીશું. પહેલાં તો આ 2 કેન્સલ, અંદર પણ 2 કેન્સલ કરી નાખીએ. શું વધશે? અહીં 22 × 5/7. અહીં શું વધશે? તો 9 × 5 = 14. પાછું છેદ ઉડી જશે. 7 × 2 = 14. શું વધ્યું? 22 × 5 × 2 બરાબર. આ ઉડી ગયું એટલે હવે આનું તમે સોલ્યુશન લાવશો. 22 × 2 = 44. 44×5 શું થશે? 220 મિલીમીટર² શું આવ્યું? આપણું કેપ્સુલનું કુલ પૃષ્ઠફળ બરાબર. અહીંથી તમારે સ્ટેપ ધ્યાનમાં રાખવાનું કઈ કઈ જગ્યાએ શું સંખ્યા ઉડે છે બરાબર. તો આ હતું તમારું 6ઠું એક્ઝામ્પલ, કેપ્સુલનું પૃષ્ઠફળવાળું. આવું એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય બરાબર, કેમ કે આ તમને અહીંથી આઈડિયા આવવો જોઈએ કે આપણે શું કરવાનું છે. ઓકે, હવે જઈએ 7મા એક્ઝામ્પલ પર. 7મું એક્ઝામ્પલ કેવું છે? તંબુ આપ્યું છે એક તમને બરાબર. આવો એક તંબુ આકારનું નળાકાર, આકારનું એક શંકુ છે બરાબર, નળાકાર. એની ઉપર શંકુ ગોઠવેલો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ કેટલી છે? 2.1 મીટર. અને 4 મીટર એની પહોળાઈ હોય, મતલબ કે એનું ડાયામીટર હોય નીચેનું. અને તિર્યકની ઊંચાઈ આપી હોય, શંકુના તિર્યક ઊંચાઈ 2.8 મીટર બરાબર. તો આવા તંબુ બનાવવા માટે કેટલું કેનવાસ વપરાય બરાબર એ શોધવાનું છે. બીજું કેનવાસનો ભાવ આપ્યો છે, 1 મીટર² કેટલા છે? 500 રૂપિયા. તો કેટલા રૂપિયા ખર્ચો થાય એ પણ આપણે શોધવાનું છે બરાબર. હવે નીચે એવું કીધું છે કે તંબુનો જે તળિયો છે એને નીચે કેનવાસ નહીં પાથરવાનું, સાઈડ પર, અને એનું ઉપરનું શંકુ છે ત્યાં જ બરાબર. તો પહેલાં પેલું આપણે જે ડેટા આપેલા છે આપણને એ શોધી લઈએ. શું શું આપ્યું છે? તો નળાકારનો વ્યાસ આપેલો છે આપણને. નળાકારનો વ્યાસ કેટલો છે?
એ અને શંકુનો સેમ જ છે એટલે લખી, કારણ કે શંકુનો બી વ્યાસ બરાબર કેટલો છે 4 મીટર બરાબર. તો નળાકાર ની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર 2 થઈ જશે, માટે હવે તિર્યક ઊંચાઈ લખી કાઢીએ કે શંકુની તિર્યક ઊંચાઈ કેટલી આપી છે, એલ કહેવાય એને, કેટલી આપી છે 2.8 મીટર બરાબર. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. બીજું એક વસ્તુ રહી ગઈ, ઊંચાઈ કોની, નળાકારની. તો લખવાની નળાકારની ઊંચાઈ h બરાબર 2.1 મીટર. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે શોધવાનું છે કે તંબુ બનાવવા માટે કેટલું કાપડ વપરાય છે બરાબર. તો લખવાનું કે તંબુ બનાવવા વપરાયેલ કેનવાસનું ક્ષેત્રફળ બરાબર શું વપરાયું છે, તંબુ બનાવવા માટે એક નળાકાર વપરાયો છે અને એક શંકુ વપરાયો છે. તો લખવાનું કે નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર. બે વસ્તુ શોધવાની છે એટલા માટે, કેમ કે આમાં બે વસ્તુ વપરી છે. માટે નળાકારનું વક્ર પૃષ્ઠફળ શું છે, 2πRh, અને શંકુનું શું છે, πRL. એ સૂત્ર છે જે એનું પૃષ્ઠફળનું છે. બેમાં કોમન શું નીકળશે, πR. તો લઈ લો 12πR, કૌંસમાં વધશે શું, 2h + L. ચલો કિંમત મૂકીએ πની, તો 22/7 આર છે આપણું 2, 2h આપણું શું થશે 2×2.1 પ્લસ L છે આપણું 2.8 બરાબર. ચલો હવે શું થશે, અહીં આને એવું નેવું જ રહેવા દો, 22/7 બેને બી એવું નેવું રહેવા દો, પહેલાં બ્રેકેટનું કરીએ આપણે કૌંસનું. તો શું થશે 2.1×2 એટલે 4.2 આટલું થયું. હવે શું થશે, 22/7×2 આ બેનો સરવાળો શું થશે, 7 થઈ જશે સરવાળો, 7 કેન્સલ, શું આવ્યું 22×44 મીટર સ્ક્વેર, બધું માપ આપણને મીટરમાં આપેલું છે બરાબર. આપણને એનું પૃષ્ઠફળ મળી ગયું, હવે એના માટે ખર્ચો કેટલો હતો એ લખવાનું છે. તો આપણને લખવાનું કે 1 મીટર સ્ક્વેરની કિંમત કેટલી છે, 500 રૂપિયા છે બરાબર. માટે 44 મીટર સ્ક્વેરની કિંમત બરાબર શું થશે, 44×500, તો શું આવશે, 22,000 રૂપિયા આવશે બરાબર. કે આપણે 44 મીટર સ્ક્વેર કાપડ હોય તો એની કિંમત કેટલી થાય, 22,000 રૂપિયા થાય બરાબર. કેમ કે આપણું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 44 મીટર સ્ક્વેર. તો આ રીતે તમે કોઈ પણ દાખલો આપ્યો હોય કે જેમાં કિંમત પણ શોધવાની હોય બરાબર, તો પહેલાં પેલું એની અંદર કયા કયા આકાર બને છે, શંકુ બન્યું, નળાકાર બન્યું, બીજું કોઈ આકાર બને છે, તમને જો નીચે બી કીધું હોત તો આપણે નીચે શું થાત, સર્કલ બનતું, કે સર્કલનું ક્ષેત્રફળ શોધવું પડતું. તો તમને કયા કયા ડેટા આપ્યા છે એના ઉપરથી પહેલાં પેલું નક્કી કરવાનું કે આપણે કયા કયા સૂત્ર વાપરવાના છે. એક શંકુનું વપરાય, એક નળાકારનું વપરાય. શંકુમાં બી જો તિર્યક ઊંચાઈ ના આપેલું તો પહેલાં પેલું શું શોધવું પડે, તિર્યક ઊંચાઈ. તો દરેકે દરેક વસ્તુ જોઈ લેવાની, પછી જ એક્ઝામ્પલ ગણવાનું, જેથી કરીને તમારો સમય બચે બરાબર. ઓકે, હવે 8મો દાખલો જઈએ. સેમ છે પણ થોડો ઊંધો છે 8મો દાખલો. શંકુ કઈ છે, એના નીચે છે શંકુ બરાબર, અંદરની સાઈડ છે. તો સેમ જ સૂત્ર વપરાશે, પણ અહીંયા આપણને શું શું આપ્યું છે પેલા જોઈએ.
તો આઠમો દાખલો, નળાકાર પદાર્થની ઊંચાઈ આપેલી છે 2.4 સેન્ટીમીટર, એનો વ્યાસ આપ્યો છે 1.4 સેન્ટીમીટર, બરાબર? તો તમને વ્યાસ 1.4 છે અને ત્રિજ્યા કેટલી થાય? 0.7 સેન્ટીમીટર થાય, બરાબર? હવે આ રીતેનું એક શંકુ નળાકારમાંથી કાપી લીધું છે, બરાબર? તો એ કાપી લીધા બાદ આ કેટલો ભાગ રહ્યો, વધ્યો, બરાબર, એ શોધવાનું છે આપણે. ચલો, નળાકાર અને શંકુની ત્રિજ્યા કેવી છે? સેમ. તો લખી દેવાની નળાકાર અને શંકુની ત્રિજ્યા બરાબર શું થશે? 1.4/2 બરાબર 0.7 સેન્ટીમીટર, બરાબર. ઊંચાઈ આપેલી છે કોની? નળાકાર અને શંકુ બેઉની, કેમ કે બેઉ એકમાં જ છે. અહીં આપણે તિર્યક ઊંચાઈ નહીં આપી, શું કીધું છે? નળાકાર અને શંકુની ઊંચાઈ કેટલી છે? 2.4 સેન્ટીમીટર. લખવાનું, નળાકાર અને શંકુની ઊંચાઈ બરાબર 2.4 સેન્ટીમીટર, બરાબર. બીજું શું આપેલું છે? તો બીજું કશું આપેલું નથી, આપણે તિર્યક ઊંચાઈ શોધવાની છે. કોની? શંકુની. તો તિર્યક ઊંચાઈનું સૂત્ર કે શંકુની 83 ઊંચાઈ બરાબર L² S² + R² એચ છે આપણી પાસે કેટલું? 2.4. આર છે આપણી પાસે કેટલું આવ્યું? 0.7. તો 2.4 વર્ગ શું થાય? એટલે 24 વર્ગ, 576 ડિજિટ કાપીને સ્ક્વેરનું મૂકી દો, 0.7 શું થશે? 0.49. ચલો, 5.76 ને 0.49 કેટલું થાય? 6.25. એલ બરાબર શું થઈ જશે? 2.5 સેન્ટીમીટર, બરાબર. કેમ કે 625 કોનો વર્ગ છે? 25 તો શું થઈ ગયું? 2.5, બરાબર. હવે આપણને તિર્યક ઊંચાઈ મળી ગઈ, આખી ઊંચાઈ ખબર છે, વ્યાસ ખબર છે, બરાબર. તો હવે આપણને શોધતા વાર લાગશે નહીં, જવાબ સારી રીતે આવી જશે. તો લખવાનું કે ઘન નળાકારમાંથી શંકુ કાપી લીધા બાદનું પૃષ્ઠફળ, બરાબર. લખવાનું કે ઘન નળાકારમાંથી શંકુ કાઢી લીધા બાદનું પૃષ્ઠફળ બરાબર શું છે? આવ ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકીએ, લખતા નથી. શું શું વસ્તુ છે અંદર? એક તો નળાકાર મૂકવાનું, એમાંથી શું કાઢી લીધું આપણે? શંકુ. તો જે ભાગ કાઢી લીધું એ શું કરવાનું? માઇનસ. તો પહેલાં નળાકારનું મૂકીએ સૂત્ર. શું છે નળાકારનું? ચલો લખીએ આપણે ડાયરેક્ટ કે નળાકારનું કુલ પૃષ્ઠફળ પ્લસ શું છે બીજું? શંકુનું પૃષ્ઠફળ માઇનસ એનું મથાળું જે છે એ શું કરવાનું? આપણે માઇનસ કરવાનું છે. તો શંકુના મથાળાનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ, બરાબર. ચલો, નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે આપણું? નળાકાર માટે 2πRH, બરાબર. શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? πRF માઇનસ શું બાદ કરવાનું છે આપણે? તો πR², બરાબર. સોરી, એનું 2πR² H થશે, બરાબર. ચલો, હવે અહીં આપણે અમુક વસ્તુઓ કોમન લઈશું. 2πR, બરાબર, સામાન્ય લઈ લઈએ. H² R A. હવે આને આપણે થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો 2πR અને R અને Hને થોડું છૂટું પાડીએ છીએ, બરાબર. તો આ રીતેનું થઈ જશે પ્લસ πRL એવન એવા માઇનસ πR² એવાને એવા. ચલો, હવે આમાંથી કોમન શું નીકળશે? બધામાંથી πR નીકળશે કોમન. અંદર શું વધ્યું? અહીંથી 2H + 2R પ્લસ અહીં શું વધ્યું? L. અહીં શું વધ્યું? R, બરાબર.
હવે એમાંથી બી પાછું માઇનસ થશે, ટુ આરમાંથી આર માઇનસ થશે તો શું વધ્યું, ટુ એચ આર પ્લસ એલ. હવે કિંમતો મૂકીશું તો આપણને જવાબ આવશે 22/7, આર છે આપણો 0.7, 0.7 છે પણ આપણે એને પોઈન્ટ કાઢવા માટે શું કરીશું, 7/10. એચ છે આપણો 2.4, આર આવ્યો 0.7 અને આ છે પાછું એલ 2.5. 7 કેન્સલ, 22/10, 24 2 48 એટલે 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5 બરાબર. હવે 22/10 4.8 ને આ બધાનો સરવાળો કરીએ કેટલો આવે આપણો, 8 જવાબ આવે બરાબર. હવે તમે 22 નું 8 સાથે ગુણાકાર કરી નાખશો તો શું આવશે, 176/10 બરાબર. જ્યારે 176નું ભાગાકાર કરો, પોઈન્ટ કાપી લેવાનું ડાયરેક્ટ, 17.6 cm² બરાબર. મતલબ કે આ 18 cm² નજીક કહેવાય બરાબર. તો આ જવાબ ચાલે કુલ પૃષ્ઠફળ, એક રાઉન્ડ ફિગર લઈએ 18, તો 17.6 નજીક છે, મતલબ આટલો જવાબ આપણો સાચો છે. અહીંથી તમારે જોવાનું, કદાચ તમારે આ ના લખવું હોય તો બી ચાલે, ડાયરેક્ટ આ સ્ટેપ કરો, પણ તમને ખબર પડવી જોઈએ કે આ સ્ટેપ આવ્યો કેમનું બરાબર. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, પણ આઈડિયા એ છે કે તમારે કેમનું તમે ગણો છો એને. ઓકે, તો આના પછીનો એક્ઝામ્પલ છે 9મો, લાસ્ટ એક્ઝામ્પલ આ સોધ્યનો. આ રીતેની એક આકૃતિ તમને આપેલી છે કે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લીધા બાદ એક લાકડાનો 100 પીસ બનાવેલો છે. જો નળાકારની ઊંચાઈ કેટલી હોય, 10 cm હોય, તમને ઊંચાઈ આપી કેટલી હોય, 10 cm બરાબર, અને પાયાની ત્રિજ્યા આપેલી હોય કેટલી છે, 3.5 cm, તો કુલ પૃષ્ઠફળ શોધો કોનું, આ રીતેના 100 પીસનું. તો જે જે આપ્યું છે એ લખી કાઢવાનું, કે અર્ધગોલકની ત્રિજ્યા આપેલી છે તમને, અર્ધગોલકની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા બરાબર. તો શું થાય, અર્ધગોલકની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા બરાબર આર બરાબર 3.5 cm. નળાકારની ઊંચાઈ એચ બરાબર 10 cm. હવે 100 પીસનું પૃષ્ઠફળ શોધવું હોય તો શું છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 × અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ 2 × તો અર્ધગોલક કેટલા છે આપણી પાસે, 2. આ કેપ્સ્યુલ જેવું જ છે, કેપ્સ્યુલમાં કેવું હતું, આ બહારની સાઈડ હતું, જ્યારે આ કેવું છે, અંદરની સાઈડે. સેમ ફોર્મ્યુલા બી વપરાય બરાબર. તો લખીએ કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારનું મૂકીએ, તો નળાકારનું સૂત્ર શું છે, 2πRh પ્લસ 2 × અર્ધગોલકનું શું છે, 2πR² બરાબર. ચલો સામાન્ય શું નીકળશે, 2πR સામાન્ય નીકળશે, વધશે શું અંદર, એચ પ્લસ 2R. ચલો શું થશે, 2×22/7 × 3.5 છે, એનું આપણે શું લઈ લઈએ છીએ, 35/10 પોઈન્ટ કાઢવા માટે બરાબર. એચ કેટલો છે આપણો, 10, 2×R કેટલો છે આપણો, 35/10. ચલો હવે આનું તમે છેદ ઉડાવો ડાયરેક્ટ, શું થશે, 7 × 5 = 35, 5 × 2 = 10, 2 × 2 cancel, અહીં વધ્યું ખાલી 22. અહીં છેદ ઉડશે શું વધશે, 2×5 = 10, 7×5 = 35, શું આવ્યું, 15 આવ્યું, 10 વત્તા, ઓકે કંઈ ભૂલ થઈ, ઓકે જો અહીં 7 આવશે ને, 7×5 = 35 એટલે કેટલું જવાબ આવશે આપણો, 10 વત્તા 7, તો શું થશે, 22×17 = શું થશે, 17 × 34 = 300
74 સેન્ટીમીટર સ્ક્વેર આપણો શું આવ્યો, પૃષ્ઠફળ આવ્યો. બરાબર, તો આ રીતે તમે ક્ષેત્રફળ એનું શોધી શકો છો, પૃષ્ઠફળ. બરાબર, હજુ એક વધારે સમજાવી દઉં છું, 2 × 22 × 35 × 10 બ્રેકેટમાં 10 × 2 × 35 × 10 આ છેદ કેમનો ઉડ્યો, 2 × 5 = 10 × 5 = 35 એટલે અહીં શું વધ્યું, 10 અને 7. અહીં શું થશે, 2 × 7 = 35 × 5 = 10 અને 2 × 2 = 10 એટલે શું વધ્યું, ખાલી 22. તો આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો. બરાબર, અહીં તમારું 13.1 પૂરું થાય છે. આગળના લેક્ચરમાં આપણે વિડીયોમાં 13.2 ગણીશું. બરાબર, અને તમને જેવું બી આ લાગે આમાં કશું સુધારા જેવું તો જરૂર કોમેન્ટથી જણાવજો. બરાબર, થેન્ક યુ.